વડોદરા શહેરમાં ઘણા સમયથી રસ્તે રઝળતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં 3 લોકો રખડતા ઢોરની અડફેટમાં આવી જતા ગંભીર ઈજા પામ્યા છે. ત્યારે જવાબદાર અધિકારીઓ અને હોદ્દેદારો વડોદરા શહેરના લોકોને રસ્તે રખડતા પશુઓથી મુક્તિ અપાવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે. જો કે મેયર કેયુ રોકડિયા સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને તો માત્ર નાના વેપારીઓના લારી ગલ્લા સહિતના દબાણોને જ દૂર કરવામાં વધુ રસ હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ મેયરે રખડતા ઢોર પકડવા માટે પોલીસને સાથે રાખીને ફરી એકવાર ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેઓએ રાજ્ય સરકારના પશુ નિયંત્રણ કાયદા અંગે પણ વાત કહી હતી. જે ગઈકાલે જેતલપુર રોડ પર બ્રિજ પાસે ઘટના બની છે અને આજે વડોદરા શહેરની હદ બહાર કહી શકાય, પરંતુ કોયલીથી પરત આવતા ઉંડેરા પહેલાં જે ઘટના બની છે વડોદરા શહેરની હદ બહાર, તો એ ગાયના અથવા તો પશુના વચ્ચેના આવવાના કારણે ઇન્જરી થઈ છે. આ બંને માટે પાલિકા સંવેદનશીલ છે. ભલે શહેર બહારની ઘટના કેમ ના હોય, પરંતુ નાગરિક આપણા શહેરના છે. કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ફરી એકવાર ઝુંબેશ સ્વરૂપે આજથી આવતીકાલ સવારથી કોર્પોરેશનની ટીમો, પોલીસ વિભાગના અધિકારીની ટીમો સાથે ઢોર પકડવાની ફરી એકવાર મોટી ઝુંબેશના રૂપમાં પાલિકા કાર્યવાહી કરવાની છે. પાલિકા દ્વારા આ કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવી છે અને એની સાથે ગુજરાત સરકારે પણ પોતાના પ્રયત્નો કર્યા છે. વિધાનસભામાં કાયદો પણ પસાર કર્યો છે. કાયદાનો અમલ હાલમાં મોકૂફ છે, પણ જ્યારે એ અમલ થશે ત્યારે પાલિકા પાસે જે પોતાના કાયદા છે એમાં વધારો થશે. આપણે કયા પશુપાલકે કેટલી ગાય રાખવી, એનું લાયસન્સ લેવું, આ તમામ પ્રથાઓ જ્યારે પાછળથી અમલ થશે તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ કાયદાના અમલ પછી આપણે કોઈપણ શહેરને, વડોદરા શહેર સહિત કોઈપણ શહેરને ઢોરમુક્ત કરી શકીશું. આ તરફ વિપક્ષ કોંગ્રેસ મહાનગરપાલિકાના સત્તાધીશો પર આક્ષેપ કરી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે વડોદરા શહેરમાં રસ્તે રખડતા ઢોરના હુમલાના બનાવો વધ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો ઘોર નિંદ્રામાં છે. સ્માર્ટ સિટીની વાત કરતા હોય ત્યારે એક પણ ઢોર રસ્તે જોવા ન મળતું હોવું જોઈએ અને આ જવાબદારી મહાનગરપાલિકાની જ છે. પહેલી વાત તો આ 4 દિવસ અને પહેલા અગાઉ અઠવાડિયા પહેલા એક ભણતો યુવાનીમાં કદમ મૂકતો છોકરાને આંખમાં કાંઈ સીગડો માર્યો, એની આંખ જતી રહી છે. બીજા 4 કેસ બીજા 4 દિવસમાં થયા છે. હવે એ સવાલ જો તમે મને પૂછો છો કે મેયરને જવાની ફુરસદ નથી, તો મેયરને પૂછવાનું. પણ મારું માનવું એવું છે કે એક પ્રથમ નાગરિક તરીકે ને વડોદરા શહેરના હિત માટે બી આ સમસ્યા કેમ થઈ, કેમ સર્જાઈ, શું ક્ષતિ પહોંચી છે, ઘરમાં કોણ વ્યક્તિ છે કોણ નહીં, બધી વિગતો જાણવા માટે બી, સહાનુભૂતિ માટે બી એમને જવું જોઈએ એવું મારું માનવું છે. પછી એ એમની મરજીની વાત છે. બીજી વસ્તુ કે કોઈ કહે છે પોલીસ ડિપાર્ટમેન્ટના અંડરમાં આવે છે ને કોઈ કહે છે કોર્પોરેશનના અંડરમાં આવે છે, અને એક્ટમાં ચોખ્ખું છે કે જો મહાનગરપાલિકા બની જાય અથવા જે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય ત્યારે એક બી જનાવર રોડ ઉપર ફરવું ના જોઈએ. કોર્પોરેશન રોડ ટેક્સ લે છે, સીસીટીવી કેમેરા લગાવેલા છે, પોલીસ ડિપાર્ટમેન્ટ જરાક આમથી ગાડી તમે મૂકો તો ફટ દઈને ક્રેનથી ઉચકી જાય છે અને 1500 રૂપિયા દંડ લે છે. કોર્પોરેશન લારી મૂકે તો એનું દંડ લે છે, રોડ ટેક્સ લે છે, તો પાર્કિંગની જવાબદારી બી એ લોકોની જ બને છે કે પાર્કિંગની વ્યવસ્થા કરે અને ગાયો રોડ પર ના રખડે, એટલે કોઈ બી જનાવર ના રખડે, એમ કૂતરા પાછળ દોડે છે, એ જવાબદારી એમની જ છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.